नमस्ते विद्यार्थी मित्रों, हमें अपने आगे रिविजन में पाठ बे आगला पेला पाठ में आप प्रश्न जवाब खाली जगह बढ़ू लख्यू थूँ। हमें तमारी पास एसएमना पीडीएफ आ गया हे, तो आप पाठ बे एसएमना प्रश्न जवाब जो हूँ तमने समझा दू। पाठ बे में कान थी कान में आपने जुं थूँ के अपना कान अवाज सांभवा काम करे, त्यारबाद के प्राणी है एना कान बहार देखाय, तो के प्राणी कान बहार देखाता नहीं। पछी आपणे जोयुं हतुं के प्राणीओ बच्चाने जन्म आपे छे ते प्राणीओना कान बहार देखाय छे अने तेमना शरीर पर शुं वार जोवा मळे छे, जेम के गाय, भैंस, घोड़ो, कूतरो, वाघ, सिंह, चीता, हाथी, ससलू वगैरे। पछी जे प्राणीओ ईंडा मूके छे ते प्राणीओमां कानी जग्याए शुं आपणे कीधुं छिद्र जोवा मळे छे अने शरीर पर वार होता नथी, जेम के साप, अजगर, कबूतर, पोपट, कागड़ो ई वगैरे। પછી કેટલાક પ્રાણીઓના શરીર પર વાળ હોય છે, તો કેટલાક પ્રાણીઓના શરીર પર શું જોવા મળે છે? પીછા। કેટલાક શરીર પ્રાણીઓના શરીર પર ભીંગડા હોય છે, માછલી હોય કે ગરોળી હોય એના શરીર પર ભીંગડા જોવા મળે છે। પછી જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેમના શરીર પર ભીંગડા કે પીછા હોય છે। મોરને આપણું રાષ્ટ્રીય પક્ષી કહે છે એ પણ આપણે જોયું હતું પાઠમાં। તો હવે આપણે જોઈશું એસએમમાં પહેલું છે વિકલ્પ। विकल्प में पहलो विकल्प प्रश्न पूछेलो के क्या प्राणी ना कान माथानी बन्ने बाजुए होय छे, तो ऑप्शन ए छे पोपट, बड़द, कागड़ो, जिराफ। हवे कान माथानी बन्ने बाजुए कीधा एटले क्या कीधा, कागड़ो छे ई शू गणाय, पक्षी गणाय, पोपट पण पक्षी गणाय अने जिराफ छे तो ए प्राणी छे, पण बड़द क्या प्राणी ना कान माथानी बन्ने वच्चे होय छे बाजुए, तो आपने खबर छे के ना आवे बड़द। त्यार पछी बीजू छे क्यों प्राणी बच्चा ने जन्म आपे छे, तो ऑप्शन ए मोर, बी ससलू, सॉरी क मगर, ड अजगर। जन्म बच्चा ने आपतो होय तो ई प्राणी क्यों आवे, ससलू ज आवे, कारण के मगर, मोर, अजगर ए बधा शू छे ईंडा मूके छे, तो जवाब आवशे ससलू। त्यारबाद प्रश्न त्रण छे क्यों प्राणी ईंडा मूके छे, तो मरघी, कूतरो, उंदर के खिसकोली, तो अहीं जवाब आवशे मरघी। त्यार पछीनो प्रश्न छे क्यों प्राणी सरीसृप वर्गनुं छे, सरीसृप वर्गना प्राणीमां ससलू, खिसकोली, गरोड़ी के पछी कबूतर। सरीसृप एटले के पेटे सरकीने चालता होय तेवा प्राणीओ के जे ईंडा मूके छे, પેટે સરકીને ચાલતા હોય, સસલું છે એ પેટે સરકીને ના ચાલે, એના પગ દ્વારા, ખિસકોલી પણ પગ દ્વારા, તો વધ્યું શું ગરોળી છે એને પેટ જોજો તમે ધ્યાનથી કે એ પેટે સરકીને ચાલે છે, તો અહીં જવાબ આવશે ગરોળી। જો સાપ હોત ઓપ્શનમાં તો પણ તે આવે જવાબ સાપ। ત્યાર પછીનો પ્રશ્ન છે કે કયું પ્રાણી સસ્તન વર્ગનું છે, ઉંદર, માછલી, ચકલી કે કાંચી ડો। સસ્તન વર્ગના પ્રાણી એટલે કે આંચળવાળા પ્રાણીઓ, તો આંચળવાળા પ્રાણીઓમાં કયું આવશે ઉંદર। ત્યાર પછી ખરાકોટા, ત્યારબાદ આવ્યા ખરાકોટોમાં પહેલું છે જે પ્રાણીઓના કાન બહાર દેખાય છે તે બચ્ચાને જન્મ આપે છે, સોરી ખાલી જગ્યા છે કે જે પ્રાણીઓના કાન બહાર દેખાય છે તે ખાલી જગ્યાને જન્મ આપે, તો આપણને ખબર છે કે ને બચ્ચાને। અને બીજું છે કે જે સોરી બીજું જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી તે ખાલી જગ્યા આપે છે, તો કે ઈંડા। ત્યાર પછી ત્રીજું પૂછે છે કાન બહાર દેખાતા પ્રાણીઓના શરીર પર ખાલી જગ્યા જોવા મળે છે, જેના કાન બહાર દેખાતા હોય એ પ્રાણીઓ કેને જન્મ આપે છે, બચ્ચાને, અને આપણને ખબર છે બચ્ચાને જન્મ આપે છે એના શરીર પર વાળ જોવા મળે છે। ત્યાર પછી કાનને બદલે મીંડું, તો તે મૂકે ઈંડું। હવે આવે છે ખરાખોટા, એમાં પહેલું છે સાપ બચ્ચાને જન્મ આપે છે, તો કે ખોટું, કારણ કે સાપ ઈંડા મૂકે છે। ત્યારબાદ પક્ષીઓને કાનની જગ્યાએ કાણા હોય છે, તો કે સાચું। ત્યાર પછી ત્રીજું વાઘના શરીર પર કાળા રંગના પટ્ટાની ભાત હોય છે, તો પણ કેવું આવશે સાચું। ત્યાર પછી મગર ઈંડા મૂકે છે, તો એ આવશે સાચું। હવે આપણે પ્રશ્નો જવાબ સમજવાના, એમાં પહેલો પ્રશ્ન છે ક્યાં પ્રાણીઓ ઈંડા આપે છે, તો જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી
એ પ્રાણીઓને શરીર પર વાળ નથી હોતા. એ પ્રાણીઓ પ્રાણીઓ શું ઈંડા આપે છે આપણે પાઠમાં જોઈ ગયા. તો તમારે લખવાનું કે જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી અને શરીર પર વાળ નથી તે પ્રાણીઓ ઈંડા આપે છે. ત્યાર પછી પાછળ જોઈએ, પછીનો પ્રશ્ન છે કે કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. તો કે જે પ્રાણીઓના કાન બહાર દેખાય છે અને શરીર પર વાળ હોય છે તે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. પાઠમાં પણ આપણે જોઈ ગયા, જેના શરીર પર વાળ દેખાતા હોય અને કાન બહાર હોય એવા પ્રાણીઓ કેને જન્મ આપે, તો કે બચ્ચાને. ત્યારબાદ પ્રાણીઓમાં કાનનું શું કાર્ય છે, તો આપણને ખબર છે કાનની મદદથી શું કરી શકાય, આપણે સાંભળી શકીએ છીએ. હવે આવે છે બંધ બેસતા ઝોડકા. ઝોડકામાં અહીં તમને વિભાગ એ તેમજ વિભાગ બી આપેલું છે. એ બંને વિભાગના આધારે આપણે ઝોડકું જોડવાનું છે. એમાં પહેલું કે પર્ણ આકારના કાન, બીજું છે પંખા જેવા કાન, ત્રીજું પેટે સરકીને ચાલે અને પક્ષી. સામે ઓપ્શન સાપ, ચકલી, સસલું, કૂતરો, હાથી છે. તો હવે આપણે ઝોડકું જોડશું કે પર્ણ આકારના કાન, તો આમાં સામે પર્ણ આકારના કાન કેને હોય છે, તો કે સસ. તો કે શું આવશે પર્ણ આકારના કાનમાં, તો કે સસલું. હવે ત્યાર પછી એમ કહે છે કે પંખા જેવા કાન, તો પંખા જેવા કાન કેને હોય છે આપણને ખબર છે, હાથીને હોય છે. તો જવાબ આવશે ઈ. ત્યારબાદ પેટે સરકીને ચાલે, એમાં સાપ ગરોળ એ બધા આવે પરંતુ અહીં ઓપ્શનમાં સાપ છે, તો જવાબ અ. ત્યારબાદ પક્ષી છે, તો પક્ષીમાં શું આવશે, ચકલી. હવે આપણે જોઈશું આગળ તફાવત આપો. તફાવતમાં શું છે, બે બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ અને ઈંડા મૂકનાર પ્રાણીઓ. તફાવતમાં જોઈએ કે બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓમાં આપણે શું શું કહી શકીએ. એક તો કે જે આંચળવાળા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, તો સામે શું આવશે, આંચળવાળા પ્રાણીઓ સિવાયના જે મોટાભાગના પ્રાણીઓ છે એ ઈંડા મૂકે છે. સામ સામે જ લખવાનું, પહેલાં આ બાજુનો પોઈન્ટ લખ્યો હોય તો પછી સામેનો પોઈન્ટ લખવાનો, એટલે તમને સરળતા રહે. બીજો છે બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓના કાન કેવા હોય છે, બહાર દેખાય છે, જ્યારે ઈંડા મૂકનાર પ્રાણીઓના કાન હોતા નથી, કાનની જગ્યાએ શું હોય છે, કાણા હોય છે. ત્રીજું છે કે તેમના શરીર ઉપર શું વાળ જોવા મળે છે, જ્યારે સામે વાળ હોતા નથી. અને ચોથું, આવા પ્રાણીઓની સંખ્યા ઓછી છે, જ્યારે ઈંડા મૂકનાર પ્રાણીઓની સંખ્યા કેવી છે, વધારે છે. તો આ હતું તમારો તફાવત, બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ અને ઈંડા મૂકનાર પ્રાણી. ત્યારબાદ હવે આપણે આગળ પહેલા પાઠના પણ આપણે લખ્યા હતા તો આપણે જોઈ લઈએ જરાક. એમાં પહેલું છે નદી પસાર કરવા, તેના પર વિકલ્પમાં પહેલો છે કે શું બનાવવામાં આવે છે. તો એમાં તમને ઓપ્શન આપેલા છે કે ડામરનો રસ્તો, લાકડાનો રસ્તો, દોરડાનો રસ્તો કે પુલ. તો આપણને ખબર છે શું આવશે, પુલ. બીજું છે કે કેટલાક રાજ્યોમાં સરકારશ્રી તરફથી છોકરીઓને શાળાએ આવવા કયું સાધન આપવામાં આવે છે, તો સાયકલ, જે આપણને ખબર છે, મોટરસાયકલ નહીં, બસ પણ નહીં અને સ્કૂટર પણ નહીં. ત્રીજું છે જંગલમાંથી પસાર થતા હોઈએ ત્યારે શાના અવાજ સાંભળવા મળે છે, બસના, તો કે ના, રિક્ષાના, તો પણ ના, અને જવાબ આવશે પશુ પક્ષી ના. ત્યારબાદ ચોથું છે અપંગ માણસ હરવા ફરવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે, તો આપણને ખબર છે વ્હીલચેર, બાકી અંધ વ્યક્તિ હોય તો શું આવશે, ઘંટડીવાળી સફેદ સાયકલ. પરંતુ અહીં તમને અપંગ વ્યક્તિ કીધું હોવાથી જવાબ આવશે વ્હીલચેરનો. ત્યારબાદ વધુ વરસાદ વાળા વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ જતા હોવાથી ત્યાં કેવા પ્રકારના પુલ બનાવવામાં આવે, તો કે વાંસના. આ એક યાદ રાખવાનું છે. ત્યાર પછી આવે છે ખાલી જગ્યા પુરોમાં પહેલું, ઊંટગાડીનો ઉપયોગ ખાલી જગ્યા પ્રદેશમાં વધુ જોવા મળે, તો કે રણ પ્રદેશમાં. ત્યારબાદ ખાલી જગ્યા પર રહેતા બાળકો પથરાળ રસ્તો પસાર કરીને શાળામાં ભણવા જાય છે, તો જ્યાં ઊંચો પર્વતમાં રહેતા હોય એ બાળકો છે એ ડુંગર પાર રહેતા હોય ને એ પથરાળ રસ્તો એને પાર કરીને શાળાએ જવું પડે છે. ત્યારબાદ ત્રીજું છે કે બે ડુંગરની વચ્ચે ખીણ પસાર કરવા કેટલાક રાજ્યોના તારના દોરડા સાથે ખાલી જગ્યા બાંધીને આવન જવન કરવામાં આવે છે, તો કે ટ્રોલી, જે ઉડન કટોરા જેવું હોય છે તે. ત્યાર પછી ચોથું કહે છે કે મૂકબધિર વ્યક્તિ ખાલી જગ્યાના ઇશારાથી પોતાની વાત સમજાવે છે, તો કેનાથી સમજાવે, પોતાના આંખ અને હાથની આંગળીઓના ઇશારાથી પોતાની વાત
સમજાવી શકે. ત્યારબાદ એના ખરાખોટા જોઈ લઈએ. એમાં પહેલું છે કે અંધ બાળકોને ભણવા માટે ખાસ પ્રકારની શાળાઓ હોય છે, તો કે હા, એની ખાસ પ્રકારની શાળા હોય છે. બીજું છે કે શાળામાં ભણવા માટે ચાલીને જ જવું પડે છે, તો ચાલીને જ જવું પડે એ વસ્તુ ખોટી. બધા અલગ અલગ રીતે શાળાએ જઈ શકે. ત્રીજું છે, સમુદ્રના પાણી પર ઝડપી મુસાફરી કરવા માટે સ્ટીમર ખૂબ જ ઉપયોગી છે, તો કે સાચું. પછી છે કે દિવ્યાંગ બાળકો સામાન્ય શાળામાં ભણી શકે છે, તો હા, એ પણ સામાન્ય શાળામાં ભણી. ત્યારબાદ પ્રશ્નો છે, એમાં પહેલો પ્રશ્ન કે પુલ કઈ બે વસ્તુઓથી બનાવવામાં આવે છે, તો જવાબ છે કે પુલ સિમેન્ટ અને લોખંડના સળિયાઓથી બનાવવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ગામડાથી દૂર રહેતા હોય કે ખેતરમાં આવતા બાળકો છે એ કેવી રીતે શાળામાં જાય છે, તો કે ગામડાથી દૂર કે ખેતરમાંથી આવતા બાળકો બળદગાડામાં બેસીને શાળામાં જાય છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે અંધ વ્યક્તિ બીજાને કેવી રીતે ઓળખી શકે છે, તો એનો અવાજ સાંભળી અથવા તો સ્પર્શ કરીને ઓળખી શકે એને અડીને. હવે તમને ટૂંકમાં ઉત્તરમાં પહેલો પ્રશ્ન છે કે રોપવેની વ્યવસ્થા કેવા સ્થળોએ કરવામાં આવે છે, ગુજરાતમાં કયા સ્થળોએ રોપવેની વ્યવસ્થા છે, તો જવાબ જોઈએ. તમારે અહીં જોવાનું છે, ઊંચા પર્વતીય વિસ્તારોમાં જ્યાં રેલમાર્ગ કે સડક માર્ગ બનાવવાની શક્યતા હોતી નથી, એટલે કે જ્યાં પર્વતવાળો વિસ્તાર છે ત્યાં જો રેલમાર્ગ કે સડક માર્ગ ન હોય કે વ્યવસ્થા ન હોય, ત્યાં ન બની શકે, અથવા બીજી કે ચાલીને જવાનો રસ્તો લાંબો હોય અથવા પરિશ્રમ પડે તેવો હોય, તો એવા સ્થળોએ રોપવેની વ્યવસ્થા કરવામાં આવે છે. ગુજરાતમાં પણ તમને ખબર છે, અંબાજી, પાવાગઢ છે, સાપુતારા, અત્યારે હાલ જૂનાગઢમાં પણ રોપવેની વ્યવસ્થા કરવામાં આવી છે. તો કાશ્મીરના લદ્દાખ વિસ્તારમાં શાળાએ જતા રસ્તામાં ઊંડી નદી અને ખીણ હોય આવે છે, તેથી ત્યાં પણ બાળકો રોપવેનો ઉપયોગ કરે છે. તમે આ પ્રશ્ન અહીંયા સુધી લખો તો પણ ચાલે, આટલો મોટો તમારે લખવાની જરૂર નથી, તમે અહીંથી અહીંયા સુધી આ પ્રશ્ન લખવાનો થશે. ત્યારબાદ બીજું છે કે જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે, એટલે કે જે લોકો જોઈ શકતા નથી તેઓ બ્રેઇલ લિપિથી વાંચી શકે છે. એક પ્રકારનું સાધન આવે છે જેના દ્વારા એ લોકો વાંચી કે ભણી શકે. આ લિપિમાં જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓ હોવાથી સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. ત્યાર પછી કહે છે કે અંધ વ્યક્તિને આપણે કેવી રીતે મદદ કરી શકીએ, એક તો એને રસ્તો ઓળંગવામાં મદદ કરી શકીએ, બીજું બસમાં તેઓને બેસવાની સીટ આપવી જોઈએ અથવા સમાચારપત્ર વાંચી અને એને સંભળાવવું જોઈએ, પછી સીડી હોય કે બસમાં ચડવામાં પણ એને મદદ કરવી જોઈએ, તેઓને મુસાફરીમાં સાચો રસ્તો આપણે બતાવી શકીએ. તો આ રીતે આપણે અંધ વ્યક્તિને મદદ કરી શકીએ. તો તમારું હોમવર્ક રહેશે, આ એક બે વાક્યોના પ્રશ્નો છે એ લખી અને પાકા કરવાના રહેશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું, જે રિવિઝન ત્રીજા પાઠ કે બીજા પાઠનું. અસ્તુ, જય હિન્દ.